नमस्कार विद्यार्थी मित्रों, वेद करियर जीके लेक्चर सीरीज में आपनो हार्दिक स्वागत है। मित्रों, आपनो टॉपिक है भारतनो इतिहास, एमा जे महान राजा सम्राट अशोक विषे आपणे चर्चा करता हता। तो आज आपणे भाग बे विषे माहिती मेळवीशुं। जो मित्रों, हजी सुधी तमे भाग एक न जोयो होय तो भाग एक जोई लो, अने भाग बेनी अंदर आपणे एवी माहिती लीधेली छे के लगभग तमे पहली वार जोता हशो। तो मित्रों, आ वीडियो ने अंत तक शोधी जोवा माटे नम्र विनंती। અશોકના અભિલેખ વિશે વાત કરીએ તો અશોકના અભિલેખોથી અશોકનું સામ્રાજ્યનો વિસ્તાર, અશોકનો ધર્મ, વિદેશી સંબંધો, એમનો રાજ્ય વહીવટ, અશોકનું ચરિત્ર, કળા અને શિક્ષાનો પ્રસાર અને તે સમયની સામાજિક અવસ્થાની જાણકારી મળે છે। તો મિત્રો, અશોકના અભિલેખોથી આપણે શેની જાણકારી મળે છે? તો અશોકના અભિલેખોથી આપણે અશોકના સામ્રાજ્યના વિસ્તાર કેવડો હતો, અશોકનો ધર્મ કયો હતો, એમના વિદેશી સાથેના સંબંધો કેવા હતા, એમનો રાજ્ય વહીવટ કેવો ચાલતો હતો, અશોકનું ચરિત્ર કેવું હતું, એમના સમયમાં કળા અને શિક્ષાનો પ્રચાર કેવી રીતે થયેલો હતો અને એ સમયની સામાજિક અવસ્થા કેવી હતી, એમની જાણકારી પ્રાપ્ત થાય છે। અશોકે ધમ્મ એટલે કે ધર્મને નૈતિકતાથી જોડી દીધું હતું। આના પ્રચાર અને પ્રસાર માટે અભિલેખોને ઉત્કીર્ણ એટલે કે કોતરાવ્યા હતા। ખાસ યાદ રાખશું, અશોકે સેના માટે અભિલેખોને કોતરાવ્યા હતા, તો અશોકે ધમ્મ એટલે કે ધર્મને નૈતિકતાથી જોડી દીધું અને આ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે એમણે અભિલેખોને ઉત્કીર્ણ એટલે કે કોતરાવ્યા હતા। અભિલેખોને કોતરાવાની પ્રેરણા તેને ઈરાની શાસક દારા પ્રથમ, જેમનું નામ છે, અથવા તો એમને બીજા ડીસીએસ પ્રથમથી ઓળખવામાં આવે છે, તો એમની પાસેથી લીધી હતી। ખાસ યાદ રાખશું, અભિલેખો કોતરવાની એમને પ્રેરણા કોની પાસેથી મળી હતી? તો ઈરાની શાસક પાસેથી મળી હતી, જેમનું નામ શું હતું? તો દારા પ્રથમ એમનું નામ હતું, અથવા તો એ કયા નામથી જાણીતો છે? તો ડીસીએસ પ્રથમ નામથી જાણીતો છે। એમની પાસેથી એમણે પ્રેરણા લીધી હતી। ભારતમાં અભિલેખોનું પ્રચલન સૌ પ્રથમ અશોકે જ કર્યું હતું। તો મિત્રો, પ્રશ્નમાં પ્રશ્ન એવો બને છે કે ભારતમાં અભિલેખોનું શરૂઆત કયા રાજાએ કરી હતી? તો ભારતમાં અભિલેખની શરૂઆત સમ્રાટ અશોકે કરી હતી। અશોકના અભિલેખની લિપિઓની વાત કરીએ તો અશોકના અભિલેખની મુખ્ય ચાર લિપિઓ છે, જેમાં આપણે વાત કરીએ પ્રથમ લિપિ, જેમનું નામ છે અર્માઈક લિપિ। તો આ જે અર્માઈક લિપિ છે એ કયા અભિલેખમાં જોવા મળે છે? તો અર્માઈક લિપિ છે એ તક્ષશિલા અને લઘમાન, જે કાબુલમાં આવેલો છે, તો તે અભિલેખમાં આ અર્માઈક લિપિ જોવા મળે છે। બીજી લિપિની વાત કરીએ તો બીજી લિપિ છે ખરોષ્ઠી લિપિ। તો આ ખરોષ્ઠી લિપિ છે એ કયા અભિલેખમાં જોવા મળે છે? તો શાહબાજગઢી અને માનસહેરા અભિલેખમાંથી જોવા મળે છે। ખાસ યાદ રાખશું, ખરોષ્ઠી લિપિ આપણે શેમાંથી જોવા મળે છે? તો ખરોષ્ઠી લિપિ આપણે શાહબાજગઢી અને માનસહેરા અભિલેખમાં જોવા મળે છે। ત્રીજી લિપિ છે અર્માઈક અને ગ્રીક, એટલે કે દ્વિભાષી લિપિ છે, બે ભેગી છે અર્માઈક અને ગ્રીક, જે શેર એ કુના એટલે કે કાંધાર, જે અફઘાનિસ્તાનમાં આવેલું છે, ત્યાં જોવા મળે છે। અને ચોથી લિપિ છે જેમનું નામ છે બ્રાહ્મી લિપિ। તો બાકીના બધા જ જે અભિલેખો છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે, આ ઉપરાંત લઘુ અભિલેખો છે એ પણ બ્રાહ્મી લિપિમાં જ લખાયેલા છે। તો આમ અશોકના અભિલેખની મુખ્યત્વે ચાર લિપિ છે। તો કઈ કઈ લિપિ છે? તો અર્માઈક લિપિ, ખરોષ્ઠી લિપિ, અર્માઈક અને ગ્રીક લિપિ અને બ્રાહ્મી લિપિ, જે કયા કયા અભિલેખમાંથી મળી આવે છે જેની આપણે ચર્ચા કરી। આગળ વાત કરીએ, અશોકના અભિલેખોને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે, જેમાં પ્રથમ શિલાલેખ, બીજું છે સ્તંભલેખ અને ત્રીજું છે ગૃહાલેખ। તો અશોકના અભિલેખોને કેટલા ભાગમાં વહેંચ્યા આપણે મિત્રો? ત્રણ। પ્રથમ શિલાલેખ, બીજું સ્તંભલેખ અને ત્રીજું છે ગૃહાલેખ। અશોકના શિલાલેખની શોધ ઈસવીસન 1750માં પાન ફેન્થલર એ કરી હતી। ખાસ યાદ રાખશું, અશોકના શિલાલેખની શોધ ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1750માં થઈ હતી, અને કોણે કરી હતી? તો પાન ફેન્થલરે કરી હતી। અશોકના શિલાલેખની સંખ્યા કેટલી છે? તો અશોકના શિલાલેખની સંખ્યા 14 છે। કેટલી છે મિત્રો? 14 છે। અશોકના અભિલેખ વાંચવામાં સફળતા સૌ પ્રથમ કોને મળી હતી? તો ઈસવીસન 1837માં જેમ્સ પ્રિન્સેપને મળી હતી। ખાસ યાદ રાખશું, અશોકના અભિલેખ વાંચવામાં સફળતા સૌ પ્રથમ કયા વ્યક્તિને મળી હતી? તો જેમ્સ પ્રિન્સેપને મળી હતી। અને ક્યારે મળી હતી? તો ઈસવીસન 1837માં મળી હતી। તો વાત કરીએ અશોકના અભિલેખો જે ત્રણ ભાગોમાં વહેંચ્યા છે, શિલાલેખ, સ્તંભલેખ અને ગૃહાલેખ, એમાં શિલાલેખ વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી લઈએ તો અશોકના શિલાલેખની સંખ્યા 14 છે, જેમાંથી 8
જુદા જુદા સ્થળોએથી આપણે મળી આવ્યા છે. તો આપણે આ વિડીયોમાં આઠે આઠ જે જુદા જુદા સ્થળોએથી શિલાલેખ મળી આવ્યા છે એમની ચર્ચા કરવાની છે. તો જે પ્રથમ શિલાલેખ છે એ પ્રથમ શિલાલેખ આપણે ગિરનારમાંથી મળી આવેલો છે. પ્રથમ શિલાલેખ ક્યાંથી મળી આવેલો છે? ગિરનારમાંથી. ક્યારે મળી આવેલો છે? તો 1822માં મળી આવેલો છે. કઈ લિપિમાં લખાયેલો છે? તો બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે. અને આ ગિરનાર ક્યાં આવેલું છે? તો એ સૌરાષ્ટ્રમાં આવેલું છે, જે ગુજરાત રાજ્યમાં આવેલું છે. તો આમ પ્રથમ અભિલેખ જે આપણે એટલે કે પ્રથમ શિલાલેખ આપણે ગિરનારમાંથી મળી આવેલો 1822માં, જે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને સ્થળ છે સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાત રાજ્ય. બીજા શિલાલેખની વાત કરીએ તો શાહબાજ ગઢી શિલાલેખ. બીજો કયો શિલાલેખ? શાહબાજ ગઢી શિલાલેખ, જે આપણે 1836માં મળી આવેલો હતો અને એ ખરોષ્ઠી ભાષામાં, ખરોષ્ઠી લિપિમાં લખાયેલો છે, સોરી ખરોષ્ઠી લિપિમાં લખાયેલો છે અને તે પેશાવર એટલે કે પાકિસ્તાનમાંથી મળી આવેલો છે. ખાસ યાદ રાખશું, શાહબાજ ગઢી શિલાલેખ ક્યાંથી મળી આવેલો છે? તો શાહબાજ ગઢી શિલાલેખ પેશાવર એટલે કે પાકિસ્તાનમાંથી મળી આવેલો છે, જે કઈ ભાષામાં લખાયેલો છે? ખરોષ્ઠી. અને ક્યારે મળી આવેલો છે? 1836માં. ત્યાર પછી ત્રીજો છે ધૌલી શિલાલેખ. તો આ ધૌલી શિલાલેખ છે આપણે 1837માં મળી આવેલો છે, જે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને તે પુરી એટલે કે ઓરિસ્સા રાજ્યમાંથી મળી આવેલો છે. તો પુરી ઓરિસ્સા રાજ્યમાંથી મળી આવેલો શિલાલેખ કયો? તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન બને તમને ચારે ચાર શિલાલેખના નામ આપી દે કે ભાઈ પુરી રાજ્યમાંથી એટલે સોરી પુરી એટલે કે ઓરિસ્સા રાજ્યમાંથી મળી આવેલો શિલાલેખ કયો? ગિરનાર, શાહબાજગઢી, ધૌલી શિલાલેખ કે કાળસી? તો આપણે લખી શકાય કે ધૌલી શિલાલેખ. ક્યારે મળી આવેલો છે? તો 1837માં. અને કઈ લિપિમાં લખાયેલો છે? તો બ્રાહ્મી લિપિમાં. ત્યાર પછી ચોથો શિલાલેખ છે કાળસી શિલાલેખ. તો આ જે કાળસી શિલાલેખ છે એ 1837માં મળી આવેલો છે અને તે પણ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને સ્થળ દહેરાદૂન એટલે કે ઉત્તરાખંડમાંથી મળી આવેલો છે. મિત્રો, હવે આપને ખ્યાલ છે કે જીપીએસસી 1, 2 કે 3 આ ત્રણેયની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી હવે આપણે પરીક્ષામાં પૂછતા હોય છે. તો આપણે ઊંડાણપૂર્વકની માહિતી છે હવે ચોક્કસ આપણે મેળવવી પડશે અને યાદ પણ રાખવી પડશે. ત્યાર પછીના બીજા ચાર શિલાલેખ આપણે જોઈએ તો પાંચમો છે જોગઢ શિલાલેખ. આ જોગઢ શિલાલેખ છે એ 1850માં મળી આવેલો છે અને તે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે, જે ગંજામ એટલે કે ઓરિસ્સા રાજ્યમાંથી મળી આવેલો છે. ખાસ યાદ રાખશું, જોગઢ શિલાલેખ ક્યારે મળી આવેલો છે? 1850માં. કઈ લિપિમાં લખાયેલો છે? બ્રાહ્મી લિપિમાં. કયા શહેરમાંથી એટલે કે ગંજામ એટલે કે ઓરિસ્સા રાજ્યમાંથી મળી આવેલો છે. ત્યાર પછી માનસેહરા શિલાલેખ. કયો? માનસેહરા શિલાલેખ, જે 1889માં મળી આવેલો છે અને તે ખરોષ્ઠી ભાષામાં લખાયેલો છે. કઈ ભાષામાં લખાયેલો છે? સોરી, ખરોષ્ઠી લિપિમાં લખાયેલો છે, જે હજારા એટલે કે પાકિસ્તાનમાંથી મળી આવેલો છે. ક્યાંથી મળી આવેલો છે? હજારા એટલે કે પાકિસ્તાનમાંથી મળી આવેલો છે. સાતમો છે સોપારા શિલાલેખ. આ સોપારા શિલાલેખ છે 1882માં મળી આવેલો છે, જે બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને તે થાણે એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળી આવેલો છે. ત્યાર પછી આઠમો શિલાલેખ એરાગુડી શિલાલેખ, જે 1916માં મળી આવેલો છે અને એ પણ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે અને તે કર્નૂલ એટલે કે આંધ્રપ્રદેશમાંથી મળી આવેલો છે. તો મિત્રો, ખાસ યાદ રાખશો આપણે એની અંદર જે તે શિલાલેખ છે આપણે 14માંથી 8 શિલાલેખો મળી આવેલા છે. તો એ શિલાલેખોના નામ, એ શિલાલેખો આપણે ક્યારે મળી આવેલા છે તે, બીજું જે તે શિલાલેખ છે કઈ લિપિમાં લખાયેલા છે તે અને કયા સ્થળે અથવા તો કયા રાજ્યમાં મળી આવેલા છે તે આપણે ખાસ યાદ રાખશું. આ અભિલેખો એટલે કે શિલાલેખોમાં ઉલ્લેખિત વિષયો નીચે મુજબ છે. મિત્રો, આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવવાની છે આ વિડીયો લેક્ચરમાં. તો વાત કરીએ પેલું શિલાલેખ અને એમાં લખાયેલો વણિત વિષય. તો પ્રથમ વાત કરીએ તો પ્રથમ શિલાલેખ જે છે એમાં શું લખેલું છે, એમાં શેનું વર્ણન છે? તો એમાં આપણે પશુ બલિનો નિષેધ અને ટીકા કરેલી છે. ખાસ યાદ રાખશું, પ્રથમ શિલાલેખ છે એમાં શું લખેલું છે? તો એમાં પશુ બલિનો નિષેધ અને ટીકા કરેલી છે. બીજું, સમાજમાં ઉત્સવનો નિષેધ છે. આ ઉપરાંત, બધા મનુષ્યો મારી સંતાનની જેમ છે, તો આ વિષય ઉપર એમાં લખેલું છે. ત્યાર પછી બીજો શિલાલેખ જોઈએ તો બીજા શિલાલેખની અંદર શું લખેલું છે? તો માનવ ચિકિત્સા અને પશુ ચિકિત્સાની વ્યવસ્થાનું વર્ણન દર્શાવેલું છે. આ ઉપરાંત લોક કલ્યાણકારી કાર્યોનું પણ વર્ણન છે. આ ઉપરાંત
ચોલ, પાંડ્ય, ચેર એટલે કે કેરળપુત્ર, ક્ષત્રિય પુત્ર અને તામ્રપર્ણી જે નો શિલા એમનો ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત શ્રીલંકાનો પણ ઉલ્લેખ કરેલો છે. તો મિત્રો, આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું કે કયા શિલાલેખમાં કેમનો કયા વિષય ઉપર લખેલું છે, જે આપણે ખાસ યાદ રાખવું પડે છે. કારણ કે આપણે પરીક્ષામાં કદાચ એવું બની શકે કે ચલો ભાઈ દ્વિતીય શિલાલેખમાં આમાંથી કયું વાક્ય નથી અથવા તો કયા વાક્યો છે, તો એવા સમયે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. માની લો કે આ ચાર વાક્ય આપણે આપી દીધા હોય, માનવ ચિકિત્સા, લોક કલ્યાણ, ચોલ, પાંડ્ય કેર પુત્ર અને પશુ બલિનો નિષેધ, તો આમાંથી કયું વાક્ય દ્વિતીય શિલાલેખમાં નથી, તો આપણે ખાસ યાદ રાખવું પડે પશુ બલિનો નિષેધ એ દ્વિતીય શિલાલેખમાં નથી. તૃતીય શિલાલેખની વાત કરીએ તો આમાં રાજકીય અધિકારીઓને આ આદેશ આપેલો છે કે તે દર પાંચમા વર્ષે નિરીક્ષણ યાત્રા કરે છે. અત્યારે દર પાંચ વર્ષે જેમ ચૂંટણી થાય છે એમ એ વર્ષે દર પાંચમા વર્ષે નિરીક્ષણ યાત્રા કરતા. આ ઉપરાંત ધર્મ સંબંધિત નિયમોનો ઉલ્લેખ પણ કરેલો છે અને જે પણ કંઈ રજૂકો છે એમની પણ નિમણૂક કરેલી છે. ચતુર્થ શિલાલેખની વાત કરીએ તો ભેરી ઘોષની જગ્યાએ ધમ ઘોષની ઘોષણા કરેલી છે. કેમની ઘોષણા કરેલી છે? ભેરી ઘોષની જગ્યાએ ધમ ઘોષની ઘોષણા કરેલી છે. પાંચમો શિલાલેખ, તો પાંચમા શિલાલેખમાં ધમ મહામાત્રોની નિમણૂક અને એમનું કાર્ય શું છે એમના નિર્દેશ વિશે જાણકારી આપેલી છે. આ ઉપરાંત સમાજ અને વર્ણ વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કરેલો છે. ખાસ યાદ રાખશું પાંચમા શિલાલેખમાં ધમ મહામાત્રોની નિમણૂક કેવી રીતે કરવી અને ધમ મહામાત્રોએ કાર્ય શું કરવાનું છે એમનું નિર્દેશન આ પાંચમા શિલાલેખમાં કરેલું છે. આ ઉપરાંત સમાજ અને વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ પણ પાંચમા શિલાલેખમાં કરેલો છે. આગળ વાત કરીએ છઠ્ઠો શિલાલેખ, તો આજે છઠ્ઠો શિલાલેખ છે એમાં આત્મનિયંત્રણની શિક્ષા આપવામાં આવી છે. આ છઠ્ઠા શિલાલેખમાં શું આપવામાં આવ્યું છે? આત્મનિયંત્રણની શિક્ષા આપવામાં આવેલી છે. આ ઉપરાંત પ્રજા હંમેશા રાજાથી મળી શકે છે. પ્રજા હંમેશા રાજાથી મળી શકે, એટલે પ્રજાને રાજાને મળવું હોય તો સરળતાથી મળી શકે છે. આ ઉપરાંત જે સાતમો શિલાલેખ છે તે સાતમા શિલાલેખમાં બધા સંપ્રદાયો માટે સહિષ્ણુતાની વાત કરવામાં આવી છે. ખાસ યાદ રાખશું સાતમા શિલાલેખમાં શું કરવામાં આવેલું છે, તો બધા સંપ્રદાયો માટે સહિષ્ણુતાની વાત કરવામાં આવી છે. આઠમો શિલાલેખમાં અશોકની ધમ્મ યાત્રાઓ એટલે કે તીર્થયાત્રાઓનું વર્ણન છે કે અશોકે કઈ કઈ જગ્યાએ તીર્થયાત્રાઓ કરેલી છે. નવમા શિલાલેખની અંદર આમાં સાચી ભેટ કોને કહેવાય અથવા તો સાચા શિષ્ટાચારનો ઉલ્લેખ કરેલો છે. સાચી ભેટ કોઈને આપવામાં આવે છે તો સાચી ભેટ કઈ છે અથવા તો સાચો શિષ્ટાચાર કયો છે એમનો ઉલ્લેખ છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના સમારોહોની જે ટીકા કરવામાં આવેલી છે એ નવમા શિલાલેખમાં ઉલ્લેખ દર્શાવેલો છે. દસમા શિલાલેખમાં આમાં આ આદેશ આપવામાં આવ્યો છે કે રાજા અને રાજ્ય કર્મચારીઓએ હંમેશા પ્રજાહિતના વિશે વિચારવું જોઈએ. મિત્રો, ખૂબ જ મહત્ત્વનો મુદ્દો ગણી શકાય અને હાલની પરિસ્થિતિ પ્રમાણે પણ ગણી શકાય. કારણ કે અત્યારે રાજા અને રાજ્ય કર્મચારીઓ જે આપણે ખ્યાલ જ છે કે ભાઈ મંત્રીઓ છે, વડાપ્રધાન છે, વડાપ્રધાન છે, રાજા છે. આ ઉપરાંત જે મંત્રીઓ છે, રાજ્ય કર્મચારીઓ છે, એમણે હંમેશા પ્રજાહિતના વિશે વિચારવું જોઈએ. તો દસમો શિલાલેખ છે એ ખૂબ જ મહત્ત્વનો બની શકે પૂછાવાની દૃષ્ટિએ. તો આમાં આ આદેશ આપવામાં આવ્યો છે કે રાજા અને રાજ્ય કર્મચારીઓએ હંમેશા પ્રજાહિતના વિશે વિચારવું જોઈએ. અગિયારમો શિલાલેખ છે જેમાં ધમની વ્યાખ્યા અને એમની ખાસિયતોનું વર્ણન કરવામાં આવેલું છે. અગિયારમા શિલાલેખમાં શું કરવામાં આવેલું છે મિત્રો? ધમની વ્યાખ્યા અને એમની ખાસિયતો છે એ ખાસિયતોનું વર્ણન કરવામાં આવેલું છે. આગળ વાત કરીએ બારમો શિલાલેખ, તો બારમા શિલાલેખમાં આમાં મહિલા મહામાત્રો એટલે કે અધિકારીઓની નિમણૂક અને બધા પ્રકારના વિચારોના સન્માનની વાત કરવામાં આવેલી છે, જેમાં ધાર્મિક સહિષ્ણુતાની નીતિ પણ કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખશું બારમા શિલાલેખમાં શેનો ઉલ્લેખ છે, તો એમાં ખાસ મહિલા વિશે આપણે યાદ રાખશું. તો આમાં મહિલા મહામાત્રોની નિમણૂક અને બધા પ્રકારના વિચારોના સન્માનની વાત કરવામાં આવેલી છે. તો મહિલા મહામાત્રો એટલે કે મહામાત્રો એટલે કે અધિકારીઓ અને બધા પ્રકારના વિચારોના સન્માનની વાત, જેમાં ધાર્મિક સહિષ્ણુતાની નીતિ પણ આવી જાય. તેરમો શિલાલેખ વિશે વાત કરીએ તો આમાં કલિંગના યુદ્ધનું વર્ણન છે આખું. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન બને કે કલિંગના યુદ્ધનું વર્ણન કયા શિલાલેખમાં કરવામાં આવેલું છે, તો કલિંગના યુદ્ધનું વર્ણન તેરમા શિલાલેખમાં કરવામાં આવેલું છે. અથવા તો મહિલા મહામાત્રોનું વર્ણન કયા શિલાલેખમાં કરવામાં આવેલું છે, તો બારમા શિલાલેખમાં કરવામાં આવેલું છે. અથવા તો કયા શિલાલેખની અંદર અશોકના હૃદય પરિવર્તનની વાત કરવામાં આવેલી છે,
तो मित्रों 13मा शिलालेखमां अशोकना हृदय परिवर्तननी वात करवामां आवेली छे। आटवीक राज्यनो उल्लेख पण आमां छे। आ उपरांत पांच सीमांत यूनानी राजाओना नाम पण आमां छे के आ पांच सीमांत यूनानी राजाओना नाम कया छे, तो ज्यां सम्राट अशोके पोते बौद्ध धर्मना प्रचार माटे मोकल्या हता ते, तो एमां पहेलो छे अंतियोक, जे सीरियानो नरेश हतो एटले के सीरियानो राजा हतो जेमनुं नाम छे अंतियोक। बीजुं छे तुरम्य, जे मिश्र नरेश हतो। ત્રીજાનું નામ છે અતિકિની, જે મેસિડોનિયાનો રાજા હતો। ચોથાનું નામ છે અલિક સુંદર, જે સિરિન નરેશ હતો। અને પાંચમાનું નામ છે મગ, જે એપિરસ નરેશ હતો। તો ખાસ યાદ રાખશું કે જેણે સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે જે મોકલેલા જે પાંચ રાજાઓ છે, એ પાંચ રાજાઓનો ઉલ્લેખ પણ કયા શિલાલેખમાં છે, તો એ 13મા શિલાલેખમાં છે। અને આ પાંચ રાજાઓના નામ પણ અહીંયા લીધેલા છે આપણે, અંતિયોક જે સિરિયા નરેશ, તુરમ્ય જે મિશ્ર નરેશ, અતિકિની જે મેસિડોનિયા નરેશ, અને અલિક સુંદર જે સિરિન નરેશ, અને પાંચમું મગ જે એપિરસ નરેશ। આ ઉપરાંત 14મો શિલાલેખ વિશે વાત કરીએ તો લોકોને ધાર્મિક જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે કે થોડોક ધર્મ તરફ જાય, કારણ કે આપણને ખ્યાલ છે કે કલિંગના યુદ્ધ પછી એમનું હૃદય પરિવર્તન થયું હતું અને તે સંપૂર્ણપણે ધાર્મિક પરિવર્તનમાં પ્રેરાયો હતો, એટલે 14મા શિલાલેખની અંદર એણે લોકોને ધાર્મિક જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા। બીજું છે સ્તંભલેખ। શિલાલેખોની વાત અહીંયા મિત્રો પૂરી કરી, હવે આપણે સ્તંભલેખ વિશે વાત કરીએ તો અશોકના સ્તંભલેખોની સંખ્યા છે 7। ખાસ યાદ રાખશું શિલાલેખોની સંખ્યા કેટલી હતી, 14, જ્યારે સ્તંભલેખની સંખ્યા છે 7, જે ફક્ત ને ફક્ત બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યા છે। ખાસ યાદ રાખશું સ્તંભલેખ છે એ ફક્ત ને ફક્ત બ્રાહ્મી લિપિમાં જ લખવામાં આવેલા છે અને જે 6 જુદા જુદા સ્થળોએથી મળી આવ્યા છે। શિલાલેખો આપણે 8 સ્થળોએથી મળી આવ્યા હતા, જ્યારે સ્તંભલેખ આપણે 6 સ્થળોએથી મળી આવ્યા છે। એમાં પ્રથમ વાત કરીએ તો પ્રયાગનો સ્તંભલેખ, કયો, તો કે પ્રયાગનો સ્તંભલેખ, તો આ સ્તંભ પહેલાં કોશાંબીમાં સ્થિત હતો। ખાસ યાદ રાખશું પ્રયાગનો સ્તંભલેખ પહેલાં ક્યાં આવેલો હતો, તો પ્રયાગનો સ્તંભલેખ પહેલાં કોશાંબીમાં આવેલો હતો। આ સ્તંભલેખને અકબર દ્વારા અલ્હાબાદના કિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો। ખાસ યાદ રાખજો, અકબર દ્વારા અલ્હાબાદના કિલ્લામાં કયા સ્તંભને સ્થાપિત કરવામાં આવ્યો હતો, તો પ્રયાગના સ્તંભને સ્થાપિત કરવામાં આવ્યો હતો। બીજો છે લોરિયા નંદનગઢ સ્તંભલેખ, બીજો છે લોરિયા નંદનગઢ સ્તંભલેખ, તો આ સ્તંભ લેખ ચંપારણ એટલે કે બિહારમાં આવેલો છે। તો ખાસ યાદ રાખશું બિહારમાં આવેલા સ્તંભલેખનું નામ, તો બિહારમાં આવેલા સ્તંભલેખનું નામ છે લોરિયા નંદનગઢ, અને આ લેખ ઉપર મોરનું ચિત્ર બનેલું છે। તો મિત્રો ખાસ યાદ રાખશું મોરનું ચિત્ર કયા સ્તંભલેખ ઉપર છે, તો લોરિયા નંદનગઢ સ્તંભલેખ ઉપર મોરનું ચિત્ર આવેલું છે। ત્રીજું છે લોરિયા અરેરાજ, જોજો આ બંનેમાં મિશ્ર ન થઈ જાય મિત્રો। ત્રીજું છે લોરિયા અરેરાજ સ્તંભલેખ, તો આ સ્તંભલેખ જે પણ ચંપારણ એટલે કે બિહારમાં જ આવેલો છે, એટલે યાદ રહી જાય સરળતાથી, લોરિયા આવશે એટલે આપણે શું યાદ રાખશું, ચંપારણ એટલે કે બિહાર, પણ નંદનગઢમાં શું યાદ રાખશું, મોરનું ચિત્ર। આગળ વાત કરીએ રામપુરવા સ્તંભલેખ, કયો સ્તંભલેખ, રામપુરવા સ્તંભલેખ, તો આ સ્તંભલેખ ચંપારણ એટલે કે બિહારમાં આવેલો છે। ખાસ યાદ રાખશું રામપુરવા સ્તંભલેખ ક્યાં આવેલો છે, એ પણ ચંપારણ અને એટલે કે બિહાર રાજ્યમાં આવેલો છે। અને આ સ્તંભલેખની શોધ ઈસવીસન 1872માં કાર્લાયલે કરી હતી। ખાસ યાદ રાખશું આ સ્તંભલેખની શોધ ક્યારે થઈ હતી, 1872માં થઈ હતી, અને કોણે કરી હતી, તો કાર્લાયલે કરી હતી। પાંચમો સ્તંભલેખ દિલ્હી મેરઠ સ્તંભલેખ, પાંચમા સ્તંભલેખનું નામ શું છે, દિલ્હી મેરઠ સ્તંભલેખ, અને આ સ્તંભલેખ મેરઠથી દિલ્હી ફિરોઝ શાહ તુગલક દ્વારા લાવવામાં આવ્યો હતો। ખાસ યાદ રાખશું આ જે સ્તંભલેખ છે દિલ્હી મેરઠ સ્તંભલેખ, તો એ મેરઠથી દિલ્હી કોના દ્વારા લાવવામાં આવ્યો હતો, તો મેરઠથી દિલ્હી ફિરોઝ શાહ તુગલક દ્વારા લાવવામાં આવ્યો હતો। અને આ સ્તંભલેખની શોધ ઈસવીસન 1750માં ટિફેન થેલર દ્વારા થઈ હતી। તો 1750માં કયા સ્તંભલેખની શોધ થઈ હતી, તો દિલ્હી મેરઠ સ્તંભલેખની શોધ થઈ હતી, અથવા તો દિલ્હી મેરઠ સ્તંભલેખની શોધ કોના દ્વારા થઈ હતી, તો ટિફેન થેલર દ્વારા થઈ હતી। છઠ્ઠો દિલ્હી ટોપરા સ્તંભલેખ, તો આ સ્તંભલેખ ટોપરાથી દિલ્હી ફિરોઝ શાહ તુગલક દ્વારા લાવવામાં આવેલો હતો। ખાસ યાદ રાખશું તો ફિરોઝ શાહ તુગલક દ્વારા બે સ્તંભલેખો લાવવામાં આવેલા હતા, એક દિલ્હી મેરઠ અને બીજું છે દિલ્હી ટોપરા,
એટલે દિલ્હી પરથી આપણે યાદ રાખશું. તો આ દિલ્હી ટોપરા છે એ સ્તંભલેખ ટોપરાથી દિલ્હી ફિરોઝ શાહ તુગલક દ્વારા લાવવામાં આવેલો હતો અને આના પર અશોકના 7 અભિલેખોનો ઉલ્લેખ જોવા મળે છે. તો અશોકના 7 અભિલેખોનો ઉલ્લેખ કયા સ્તંભલેખ ઉપર જોવા મળે છે? તો દિલ્હી ટોપરા સ્તંભલેખ ઉપર અશોકના 7 અભિલેખોનો ઉલ્લેખ જોવા મળે છે. આગળ વાત કરીએ લઘુ શિલાલેખ. તો અશોકના લઘુ શિલાલેખોથી તેના વ્યક્તિગત જીવનની જાણકારી મળે છે. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન બને કે અશોકના વ્યક્તિગત જીવનની જાણકારી આપણે શેના પરથી મળે છે? તો અશોકના વ્યક્તિગત જીવનની જાણકારી આપણે લઘુ શિલાલેખો પરથી મળે છે. તો વાત કરીએ લઘુ શિલાલેખો વિશે. તો પ્રથમ કાંધાર લઘુ શિલાલેખ. કયો છે? કાંધાર લઘુ શિલાલેખ, જે અફઘાનિસ્તાનમાં આવેલો છે. બીજું છે એરાગુડી લઘુ શિલાલેખ. તો આ એરાગુડી લઘુ શિલાલેખ છે એ કર્નૂલ એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલો છે. આ ઉપરાંત ત્રીજો છે બ્રહ્મગીરી લઘુ શિલાલેખ. તો આ બ્રહ્મગીરી લઘુ શિલાલેખ છે એ બ્રહ્મગીરી એટલે કે કર્ણાટકમાં આવેલો છે. ચોથું જટિંગ રામેશ્વર લઘુ શિલાલેખ. આ જટિંગ રામેશ્વર લઘુ શિલાલેખ એ પણ બ્રહ્મગીરી એટલે કે કર્ણાટકમાં જ આવેલો છે. અને સિદ્ધપુર લઘુ શિલાલેખ. તો આ સિદ્ધપુર લઘુ શિલાલેખ જે બ્રહ્મગીરીને એટલે કે કર્ણાટકમાં આવેલો છે. તો ખાસ યાદ રાખશું આ જે ત્રણે ત્રણ છે, બ્રહ્મગીરી લઘુ શિલાલેખ, જટિંગ રામેશ્વર લઘુ શિલાલેખ અને સિદ્ધપુર લઘુ શિલાલેખ, આ ત્રણે ત્રણ શિલાલેખ જે ક્યાં આવેલા છે? તો કે બ્રહ્મગીરી કર્ણાટકમાં આવેલા છે. આગળ વાત કરીએ ગવિમઠ લઘુ શિલાલેખ. તો આ ગવિમઠ લઘુ શિલાલેખ છે એ મૈસૂર એટલે કે કર્ણાટકમાં આવેલો છે. ત્યાર પછી સાતમો રાજુલ મંડગીરી લઘુ શિલાલેખ. તો આ જે રાજુલ મંડગીરી લઘુ શિલાલેખ છે એ કર્નલ એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલો છે. ગુર્જરા લઘુ શિલાલેખ. તો આ ગુર્જરા લઘુ શિલાલેખ એ દતિયા એટલે કે મધ્યપ્રદેશમાં આવેલો છે. માસ્કી લઘુ શિલાલેખ. તો આ માસ્કી લઘુ શિલાલેખ એ રાયચુર એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલો છે. રૂપનાથ લઘુ શિલાલેખ, જે જબલપુર એટલે કે મધ્યપ્રદેશમાં આવેલો છે. અહરોરા લઘુ શિલાલેખ. તો આ અહરોરા લઘુ શિલાલેખ એ મિર્જાપુર એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. ભાબુ એટલે કે વિરાટ લઘુ શિલાલેખ, જે જયપુર એટલે કે રાજસ્થાનમાં આવેલો છે. આ ઉપરાંત સાસારામ લઘુ શિલાલેખ, જે સાસારામ એટલે કે બિહારમાં આવેલો છે. ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો, ગવિમઠ લઘુ શિલાલેખ ક્યાં આવેલો છે? તો કે મૈસૂરમાં. રાજુલ મંડગીરી લઘુ શિલાલેખ કર્નલ એટલે કે આંધ્રપ્રદેશમાં. ગુર્જરા લઘુ શિલાલેખ, જે દતિયા એટલે કે મધ્યપ્રદેશમાં. માસ્કી લઘુ શિલાલેખ એ રાયચુર એટલે કે આંધ્રપ્રદેશમાં. રૂપનાથ લઘુ શિલાલેખ, જે જબલપુર એટલે કે મધ્યપ્રદેશમાં. અહરોરા લઘુ શિલાલેખ, જે મિર્જાપુર એટલે કે ઉત્તર પ્રદેશમાં. ભાબુ અથવા તો વિરાટ લઘુ શિલાલેખ, જે જયપુર રાજસ્થાનમાં. અને સાસારામ એ સાસારામ બિહારમાં આવેલો છે. આગળ વાત કરીએ 14મો. તો પિલિક ગુંડુ, ખાસ યાદ રાખશું પિલિક ગુંડુ. આ લઘુ શિલાલેખ ગાવીમઠ એટલે કે કર્ણાટકમાં આવેલો છે. પિલિક ગુંડુ લઘુ શિલાલેખ ક્યાં આવેલો છે? ગાવીમઠ એટલે કે કર્ણાટકમાં આવેલો છે. સાવો મારો લઘુ શિલાલેખ. તો આ સાવો મારો લઘુ શિલાલેખ એ રાહડોલ એટલે કે મધ્યપ્રદેશમાં છે. નેટટુર સન્માનિત લઘુ શિલાલેખ. નેટટુર સન્માનિત લઘુ શિલાલેખ, જે રાયચુર એટલે કે કર્ણાટકમાં આવેલો છે. ઉદગોલન લઘુ શિલાલેખ, જે વેલારી એટલે કે કર્ણાટકમાં આવેલો છે. અને ખાસ તક્ષશિલા લઘુ શિલાલેખ, જે ક્યાં આવેલો છે? તો કે પાકિસ્તાનમાં આવેલો છે. અને લમગામ લઘુ શિલાલેખ એ પણ પાકિસ્તાનમાં આવેલો છે. ફરીથી એકવાર પિલિક ગુંડુ લઘુ શિલાલેખ ક્યાં આવેલો છે? ગાવીમઠ એટલે કે કર્ણાટકમાં. સાવો મારો લઘુ શિલાલેખ, જે રાહડોલ એટલે કે મધ્યપ્રદેશમાં. નેટટુર સન્માનિત લઘુ શિલાલેખ, જે રાયચુર કર્ણાટકમાં. ઉદગોલન લઘુ શિલાલેખ, જે વેલારી એટલે કે કર્ણાટકમાં. અને ખાસ તક્ષશિલા અને લમગામ, જે પાકિસ્તાનમાં આવેલા છે. મિત્રો, એવું લાગે તો તમે સાથે માહિતી નોટ ડાઉન પણ કરતા જજો, જેથી તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે. ચોથું લઘુ સ્તંભલેખ. તો લઘુ સ્તંભલેખ વિશે વાત કરીએ, તો લઘુ સ્તંભલેખ કયા સ્થળે મળી આવે છે એની વાત કરીએ, તો કૌશામ્બી લઘુ સ્તંભલેખ. કૌશામ્બી લઘુ સ્તંભલેખ, જે કૌશામ્બી એટલે કે અલ્હાબાદમાંથી મળી આવેલ છે. રાણીનો લઘુ સ્તંભલેખ, જે અલ્હાબાદ એટલે કે ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલો છે. ખાસ કરીને સારનાથનો લઘુ સ્તંભલેખ, સારનાથનો લઘુ સ્તંભલેખ, જે આપણે વારાણસી એટલે કે ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલો છે. અને સાંચીનો લઘુ સ્તંભલેખ, જે રાયસેન એટલે કે મધ્યપ્રદેશમાંથી
મળી આવે છે. તો મિત્રો, આજે 3 અને 4 નંબરના જે સ્તંભલેખો છે, લઘુસ્તંભલેખ, એ ખાસ યાદ રાખવાના છે. ફરતી સારનાથનો લઘુસ્તંભ ક્યાંથી મળી આવે? તો કે વારાણસી, ઉત્તર પ્રદેશ, અને સાંચીનો લઘુસ્તંભલેખ જે રાયસેન એટલે કે મધ્યપ્રદેશમાંથી મળી આવે છે. ઘણા મિત્રો સાંચીનો સ્તૂપલેખ છે ને, એ ઉત્તર પ્રદેશ ટીક કરી નાખે છે એટલે ભૂલ થાય છે. આ ઉપરાંત મિંદેઈ લઘુસ્તંભલેખ, તો આ મિંદેઈ લઘુસ્તંભલેખ જે નેપાળમાંથી મળી આવે છે, અને નિગલીવા લઘુસ્તંભલેખ જે પણ નેપાળમાંથી મળી આવે છે. તો સરળતાથી યાદ રહી જાય, કૌશામ્બી એ કૌશામ્બી અલ્હાબાદમાંથી જે ઉત્તર પ્રદેશ, રાણીનો લઘુસ્તંભલેખ એ પણ અલ્હાબાદ ઉત્તર પ્રદેશ, સારનાથનો લઘુસ્તંભલેખ જે વારાણસી ઉત્તર પ્રદેશ, સાંચીનો લઘુસ્તંભલેખ જે રાયસેન મધ્યપ્રદેશ, અને મિંદેઈ અને નિગલીવા લઘુસ્તંભલેખ જે નેપાળમાંથી મળી આવે છે. તો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. હજી પણ આપણે સમ્રાટ અશોક વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મેળવવાના છીએ, જે આપણે ભાગ 3માં મેળવીશું. અને મિત્રો, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, કે જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીને ખૂબ જ ઊંડાણપૂર્વક આ માહિતી પ્રાપ્ત થઈ શકે. તેમજ તમને સબસ્ક્રાઇબ કરવાથી નોટિફિકેશન દ્વારા પહેલાં તમને સરળતાથી જે પણ અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવે તમારા સુધી પહેલાં પહોંચી શકે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.